અબડાસા તાલુકાના પ્રજાઓ ગ્રામ પંચાયતના સરપંચ બળવંતસિંહ જાડેજાને ગામના જ કોઈ વ્યક્તિ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતા તેમણે ઝેરી દવા પી લીધી હતી, જેમનું જીગીજન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પરિવારજનોનો આક્ષેપ છે કે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ ન થાય ત્યાં સુધી અને કડક પગલાં ન લેવાય ત્યાં સુધી લાશ સ્વીકારવામાં આવશે નહીં. પરિવારજનો સાથે અબડાસા તાલુકાના સરપંચ સંગઠનના હોદ્દેદારો પણ પહોંચ્યા હતા જીગીજન હોસ્પિટલ. ત્યારબાદ પોલીસે મૃતકના પુત્ર ભગીરથની અરજી લઈ ગુનો દાખલ કરવાની ખાતરી આપ્યા બાદ સાંજે તેમનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. અબડાસા તાલુકાના પરજાઉ ગામે 2-3 દિવસ પહેલાં અમારા સરપંચ એટલે કે સરપંચના ચાર્જમાં હતા, પોતે ઉપસરપંચ હતા બળવંતસિંહ બાહુભા જાડેજા. તેઓ ઝેરી ખેતીવાડીની કોઈ દવા પી અને અમને કોઈને ખબર પણ નહોતી, ગામનાને અમને કુટુંબનાને પણ ખબર ન હતી કે દવા ક્યાં પીધી, અને ખબર પડી કે આ દવા પી ગયા છે ત્યારે અમે કે હોસ્પિટલમાં એમને દાખલ કરેલ અને કે હોસ્પિટલમાં આજે સવારના એમને કીધું કે કેસ ખલાસ છે. ત્યારે આજે અબડાસા તાલુકાના સરપંચ સંગઠનના તમામ ભાઈઓ, જિલ્લા સરપંચ સંગઠન પણ એમના પ્રમુખ મહામંત્રી બધા અહીંયા હાજર છે, મંત્રીશ્રી પણ હાજર છે. ત્યારે અમારી એક જ માંગ છે કે આ સરપંચ ઉપર કોઈ પણ ગામના જ ભાઈ દ્વારા જ્યારે આટલું પ્રેશરાઇઝ એના ઉપર અરજીઓ હોય કે એને ફોન ઉપર અવારનવાર તપાસનો વિષય છે, પણ તપાસ થાય તો ખબર પડે કે આમના ઉપર કેટલા બધા પ્રેશર કરવામાં આવ્યા હોય તો જ આ ભાઈએ આટલી દવા પીધી હોય. અને જ્યારે એમને અમારી વચ્ચેથી રજા લઈ લીધી છે ત્યારે અમારા સરપંચોની બધાના કચ્છ જિલ્લાની એક જ માગણી છે કે આમના ઉપર જે ભાઈ છે સામે એના ઉપર FIR સારામાં સારી કલમ લાગવી જોઈએ અને આ મૃતકને ન્યાય મળવો જોઈએ એ માંગ સાથે અમે આવ્યા છીએ. જો સારી એવી કલમો અને FIR નહીં ફાટે ત્યાં સુધી અમે આ બોડી સ્વીકારવાના નથી.